पक्षदाता भगवान श्रीमंदर स्वामीनी त्रिमंदिर धांगरधाम मुकामे पधरामणी कराई। निष्पक्षपाती दादा भगवान श्रीमंदर स्वामीना अनेक भावि भक्त छे अने त्रिमंदिरमां दादा भगवान बिराजमान छे। त्यारे सुरेन्द्रनगर जिल्लामां एक त्रिमंदिर सुरेन्द्रनगरमां अने बीजुं धांगरधाममां निर्माण थई चुक्युं छे। त्यारे आजरोज भव्य रेली अने भजन नृत्य साथे धांगरधाना जाहेर मार्ग पर सर्कस काटीने श्रीमंदर स्वामीनी त्रिमंदिर खाते पधरामणी करवामां आवी हती। धांगरधा शिशुकुंज सर्कल पासे भाजपना नामी आगेवान आईके जडेजा द्वारा यात्रा सर्कसनुं स्वागत करीने दादाना दर्शन कर्या हता। शहेरमां जग्या जग्याए वेपारी मंदिरना संचालकों ने जाहेर जनता द्वारा रेलीनुं स्वागत करवामां आव्युं हतुं। सनातन शास्त्रोना उल्लेख मुजब श्रीमंदर स्वामी जीवता अरिहंत तीर्थंकर छे, जेઓ હાલ બ્રહ્માંડના અન્ય ભૂખંડના પુષ્પકલાપતિ ક્ષેત્રની પુંડલિક ગિરી અનગરીના રાજા છે। ક્યાંય કહેવાય છે કે અયોધ્યા નરેશ દશરથના ઘરે પ્રભુ શ્રી રામનો જન્મ થયો ત્યારે દાદા ભગવાનને સંસારનો ત્યાગ કર્યો અને લોકોના ઉદ્ધાર કરવા માટે આજે પણ બ્રહ્માંડમાં જીવિત છે। ત્યારે ધાંગરધામાં ત્રિમંદિરમાં સ્વામીની પધરામણી થતાં ભક્તોમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળ્યો। હીરો રિપોર્ટ, ઇતેશ રાજપુરા, ધાંગરધામ। આ ધાંગરધામાં નિષ્પક્ષપાતી દાદા ભગવાનનું ત્રિમંદિર બની રહ્યું છે। અહીંયા ઘણા મહાત્માઓ અને એક ગામને સરસ મજાની સુવિધા થશે। લોકો ખૂબ ભક્તિભાવ ધર્મમાં આગળ વધશે અને દાદા ભગવાનની જે જગત કલ્યાણની ભાવના હતી કે આવા ગામોગામ મંદિર બને, લોકો સાચા સમજણને પામે, સાચા ધર્મને પામે અને લોકો સાચી સુખ શાંતિ અનુભવે એવી દાદા ભગવાનની જે ભાવના હતી એ આજે સાકાર થઈ રહી છે। અને ફેબ્રુઆરીમાં 4 દિવસનો અહીંયા ભવ્ય પ્રોગ્રામ છે। ફેબ્રુઆરી 2023 24 25 26 27 4 દિવસનો પ્રોગ્રામ છે। એમાં 26 તારીખે જે પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવાની છે એમાં ગામોગામથી દેશ વિદેશથી બધા મહાત્માઓ આવવાના છે। આપ પણ જે બધા સાંભળો છે બધાને અમારું ભાવભીનું આમંત્રણ છે। જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ। આજે ધાંગધ્રામાં દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર જે થવાનું છે એમાં શ્રી સિમંદર સ્વામી ભગવાનની પધરામણી થઈ છે। આ દાદા ભગવાન પ્રેરિત નિષ્પક્ષપાતી ત્રિમંદિર બનવાનું છે, જેની પ્રતિષ્ઠા 26 ફેબ્રુઆરી 2023માં છે। અને આ નિષ્પક્ષપાતી ત્રિમંદિર છે જેમાં શ્રી કૃષ્ણ ભગવાન, શિવ ભગવાનનું પણ મંદિર છે, જેથી દાદા ભગવાનની ભાવના હતી કે લોકો સાચા ધર્મને ઓળખે અને નિષ્પક્ષપાતી બને। તો આ હજુ ભવ્યાતિ ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પણ અહીં ઉજવાશે, તેમાં આપ શ્રી સર્વે લોકોને પધારવાનું પણ અમારા તરફથી આમંત્રણ આપીએ છીએ।